સરકાર દ્વારા જાહેર કરાયેલા પેકેજમાં હીરા ઉદ્યોગને લોન આપવા સમાવેશ કરાવવા રજૂઆત કરાઈ. લોકોને રોજગારી પૂરી પાડતો મોટો ઉદ્યોગ હીરાનો છે. પાલનપુરમાં કોરોના વાયરસની મહામારીના પગલે હીરા ઉદ્યોગ પડી ભાંગ્યો છે. બીજી તરફ સરકારના રાહત પેકેજમાં હીરા ઉદ્યોગને લોન આપવામાં આવે તે બાબતનો સમાવેશ કરવામાં આવ્યો નથી, જેના પગલે પાલનપુર હીરા ઉદ્યોગ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી હીરા ઉદ્યોગને લોન આપવામાં આવે તે બાબતે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. કોરોના વાયરસના પગલે છેલ્લા 3 માસથી સમગ્ર ભારતને સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવ્યું હતું, જેના પગલે મોટાભાગના ધંધા રોજગાર પડી ભાંગ્યા છે. જેના પગલે સરકાર દ્વારા રાહત પેકેજ તેમજ નાના ધંધા રોજગારને લોન આપી ફરી બેઠા કરવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે, જેમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા પેકેજમાં હીરા ઉદ્યોગને સહાય કે લોન આપવાની બાબતનો સમાવેશ કરવામાં આવ્યો નથી. સૌથી વધુ રોજગારી હીરા ઉદ્યોગ આપતું હોય છે, પરંતુ અત્યારે લોકો લોકડાઉન બાદ હીરા ઉદ્યોગ પડી ભાંગ્યા છે. તો સરકાર દ્વારા નીતિ નિયમો મુજબ હીરાના વેપારીઓ, કારખાનાદારો અને કારીગરોને લોન આપવામાં આવે તે માટે પાલનપુર હીરા ઉદ્યોગના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી માંગ કરવામાં આવી છે. રિપોર્ટર રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા. ઓકે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે જે પેકેજ જાહેર કર્યા છે એ પેકેજની અંદર હીરા ઉદ્યોગને લોન આપવાનું સમાવેશ કરેલ નથી. ખરેખર તો હીરા ઉદ્યોગને સમાવેશ કરવો જોઈએ, કારણ કે નાના એના યુનિટો બહુ બધા છે અને સૌથી વધુ રોજગારી આપતો કોઈ ઉદ્યોગ હોય તો હીરા ઉદ્યોગ છે. આજે હું ખાસ કરીને બનાસકાંઠાની વાત કરું તો બનાસકાંઠાની અંદર 400 થી 500 આસપાસ નાના મોટા યુનિટ હશે અને એની અંદર લગભગ 30-35 હજાર કારીગર કામ કરતા હશે ત્યારે. આજે ટોટલ બંધ છે અને હવે સ્ટાર્ટ કરવો ખૂબ અઘરું છે. હીરા ઉદ્યોગને ચાલુ કરવો ખૂબ અઘરો છે જ્યારે અમેરિકાને બધું બંધ થયું છે ત્યારે. અને આ પરિસ્થિતિમાં હીરા ઉદ્યોગમાં કોઈ લોન માગે ચાલુ કરવા માટે તો ખરેખર સરકારે આ બાબતે વિચારવું જોઈએ. એને બાકાત કેમ રાખ્યું છે ખબર નથી પડતી મને, કયા કારણથી એને રેડ ઝોનમાં મૂકી દીધું છે એ જ ખબર નથી પડતી. તો ખરેખર સરકારને મારા આપના માધ્યમથી વિનંતી છે કે ઉદ્યોગ કમિશનર અને સીએમ સાહેબ અને જે લાગતા આવતા તમામ અધિકારી મિત્રો આ બાબતે ધ્યાન દોરીને હીરા ઉદ્યોગના કોઈપણ કારખાનાદાર જો લોન માગે છે તો એને આપો, અને તમે જે ગેરંટી લેતા હોય લો પણ આપો, તો જેનાથી આ ઉદ્યોગ ફરી ઊભો થઈ શકે ને ત્યારે ભયંકર મુશ્કેલ હશે. આજે બનાસકાંઠામાં 30-35 હજાર કારીગર બેકાર થાય ત્યારે કેટલા લોકોને અસર પડશે. 35 હજાર ઘર સુધી આ રોજગારી બંધ થાય ત્યારે 35 હજાર સાથે સાથે બીજા 4 કુટુંબ મૂકી દો 4 જણ તો કેટલા લોકો થાય, 1 લાખ લોકોને અસર પડશે. એટલે મારી સરકારને વિનંતી છે કે આ બાબતે થોડું ઘટતું કરે અને હીરા ઉદ્યોગને લોન આપે. આજે કલેક્ટરશ્રીને હોય છે એ જ આવેદન પત્ર આપવા આવ્યા છીએ અમે કારોબારી મિત્રો સાથે લઈને કે આ ઉદ્યોગને તાત્કાલિક અસરથી લોન મંજૂર કરે જેથી કારખાના ચાલુ થઈ શકે. અત્યારે બંધ પડ્યા છે પણ ચાલુ કરવાના પ્રયત્નો કરે, પૈસા જ નથી ક્યાંથી કરશે. પણ હું તો કોઈ વધારે નથી, 1 લાખ 2 લાખ 5 લાખ જે બી તમારાથી સહાય થાય, સહાય મતલબમાં અમારે તો લોનને વ્યાજ ભરીને લેવી છે અને સરકાર જે માગે ડોક્યુમેન્ટ આપીને લેવી છે તો સરકાર અમને આપે, બાકાત કરે બાકાતમાંથી અમને સમાવેશ કરે અને સમાવેશ કરીને લોન આપે.